હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ તો આજે આપણે બનાવીશું ચોમાસાની ઋતુમાં ખવાય એવું કંટોલાનું શાક તો અત્યારે કંટોલા આપણને મળે છે જેલી તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી જોઈ લઈએ અહીંયા મેં અઢીસો ગ્રામ કંટોલા લીધા છે એને ઘણા લોકો કંકોળા પણ બોલે છે પણ અમારે ગુજરાતીમાં એને કંટોલા બોલાય તો એને મેં બરાબર બે ત્રણ વાર ધોઈને લઈ લીધા છે હું એને હવે કટ કરીશ તમે જોઈ શકો છો આપણે ઉપરથી એનું જે ડીટીયા છે એ કાઢી લેવાના છે અને આવી રીતના બે ભાગ અને કટ કરી નાખવાના છે તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતના ઊભા કટ કરીશું તમે કોઈ પણ રીતે કટ કરી શકો છો એને રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો તો આપણે જે કંટોલા લેવાના છે એ એકદમ નાના અને કૂણા લેવાના અથવા તમે કોઈ પણ સાઈઝના લઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા હું આવી રીતના બધા કંટોલા કટ કરી લઈશ તમે જોઈ શકો છો તો કંટોલા આપણે અત્યારે ચોમાસાની ઋતુમાં એકદમ ઇઝીલી મળી જશે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા બધા કંટોલા કટ કરી અને મેં રેડી રાખ્યા છે જો એ મોટા કંટ્રોલા છે એમાંથી મેં બી કાઢી લીધા છે અંદરથી અને જે ખૂણા અને નાના કંટ્રોલા હતા એ એમને કટ કર્યા છે જો તમને બી એના ભાવતા હોય તો તમે અંદર રાખી શકો છો અમે અંદરથી બી છે એ કાઢી લીધા છે અલગ અને આ રીતના કટ કરી લીધા છે બધા એકદમ મસ્ત અને મેં એને ફરીથી બે ત્રણ વાર ધોઈ અને સાફ કરી લીધા છે કારણ કે એની અંદર બહુ ધૂળ હોય છે અહીંયા મેં એક મોટી તવલી લીધી છે એમાં હું બે ચમચી તેલ એડ કરીશ બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું આપણું જીરું કકડી જાય એટલે આપણે એમાં અજમા નાખીશું અને ચપટી હિંગ ચપટી હળદર અને મીઠો લીમડો તો ફ્રેન્ડ્સ અજમા એડ કરવાથી એનો ટેસ્ટ મસ્ત આવે છે તો મેં અહીંયા કટ કરેલા કંટોલા એડ કર્યા છે એને બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે એને બાફીને પણ લઈ શકો છો કોઈ એને ફ્રાય કરે છે ખાલી તો આપણે એને બે મિનિટ પાકવા દઈશું ધીમાગે છે તો બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હું એને એકવાર ચેક કરી લઈશ આપણે અળદર નાખવાથી એનો કલર એકદમ મસ્ત આવ્યો છે તો જે આપણે એને ધીમાગે છે પાકવા દઈશું અને ઉપર હું એડ કરીશ આદુ મરચાંની પેસ્ટ મેં અહીંયા એક મોટો કાંદો લીધો હતો એના રીતના કટ કરી લીધો છે એ એડ કરીશું અને એક મોટું ટમેટું પણ એડ કરીશું ઝીણું કટ કરીને તો આપણે એને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે એની અંદર કાંદા અને ટમેટા એડ કરવાથી એનો ટેસ્ટ થોડોક સારો આવે છે તમે એમનું પણ બનાવી શકો છો કાંદા ટમેટા વગર તો હવે આપણે એને જે બેથી પાંચ મિનિટ પાકવા દઈશું ધીમા ગેસે તો અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે વચ્ચે આપણે એકવાર હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે આ પ્રોસેસ ધીમા ગેસે કરવાની છે બધી તો હજી આપણે એને પાકવા દઈશું એમાં આપણે પાણી એડ નથી કરવાના એટલે આપણે એને ધીમા ગેસે જ પાકવા દેવાનું છે તો અહીંયા આપણા કંટોલાનું શાક તેલમાં ફ્રાય થઈ ગયું છે ફ્રેન્ડ્સ ઘણા લોકો એને ખાલી તેલમાં ફ્રાય કરીને જ ખાય છે પણ આપણે થોડુંક ગ્રેવીવાળું શાક બનાવીશું તો હું એની અંદર એડ કરીશ એક ટમેટાની પ્યુરી આપણે એની અંદર પાણી એડ નથી કરવાના એટલે હું ટમેટાની પ્યુરી એડ કરીશ અને એને મિક્સ કરી લઈશું એક ચમચી વરિયાળીનો પાવડર એડ કરીશ એક ચમચી ધાણા પાવડર વરિયાળીનો પાવડર એડ કરવાથી એનો ટેસ્ટ મસ્ત આવે છે અને થોડોક ગરમ મસાલો એડ કરીશ આપણા કંટોલા થોડાક તુરા હોય છે ફ્રેન્ડ્સ એટલે આપણે એમાં ખાંડ એડ નહીં કરી પરંતુ વરિયાળીનો પાવડર એડ કરીશું એટલે એનો કળ પણ બરાબર થઈ જશે તો અહીંયા આપણે થોડી વાર ઢાંકીને પાકવા દીધા હતા હવે આપણા સબ્જી રેડી છે ફ્રેન્ડ્સ બનીને તો હવે આપણે ઉપર ફક્ત લાલ મરચું એડ કરીશું અહીંયા હું બે ચમચી લાલ મરચું એડ કરીશ અને એને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી સબ્જી એકદમ રેડી છે હવે ઉપરથી મેં કસૂરી મેથી એડ કરી છે એ બિલકુલ ઓપ્શનલ છે તમારે એડ કરવી તો કરી શકો છો નહીં તો સ્કીપ કરી શકો છો તો આપણે એને ધીમા હાથે હલાવી લેશું બરાબર મિક્સ કરી લેશો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી સબ્જી બનીને રેડી છે તમે જોઈ શકો છો એકદમ ડ્રાય આપણી સબ્જી બની છે તો જો તમે હજી રસાળી સબ્જી બનાવવા માંગતા હો તો આ જગ્યાએ થોડુંક પાણી એડ કરી અને પાંચ મિનિટ પાકવા દેવાનો ઉપરથી થોડાક ધાણા એડ કરીશ અને મિક્સ કરી અને બે મિનિટ રહેવા દઈશ તો ફ્રેન્ડ્સ આ સબ્જી ખાવામાં એકદમ બહુ ટેસ્ટફુલ અને હેલ્ધી હોય છે તો કંટ્રોલ આપણને આખી સિઝનમાં નથી મળતા તો ફ્રેન્ડ્સ અત્યારે સમાસાની સિઝનમાં કંટ્રોલા હોય છે તો અત્યારે આપણને આસાનીથી મળી જાય છે તો આપણે કંટ્રોલાની સબ્જી બનાવીશું એકવાર અહીંયા હું હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશ એમને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી સબ્જી બની છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આવા જ મારા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હું હવે એને સર્વિંગ બાઉલમાં લઈશ તમે જોઈ શકો છો કેટલી મસ્ત અને કલરફુલ આપણી સબ્જી બની છે કંટોલા ઘણી વખત માર્કેટમાં કલર એડ કરેલા હોય છે ગ્રીન કલર તો તમારે એને જોઈને લેવાના આપણે જે ઓરિજિનલ કલર હોય છે એ ચેક કરીને લેવાના કંટ્રોલા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે આપણી સબ્જી તો આવા જ મારા બીજા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરીથી મળીશું આવા જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર